હલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ કિશુઆ કરિયર એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કિશા કરિયર એકેડેમીની કોન્સ્ટેબલ અને પીએસઆઈની નવી ઓનલાઈન લાઈવ બેચ શરૂ થઈ ગઈ છે આ લાઈવ બેચની અંદર એડમિશન હજી ઓપન છે

ગુડ ઇવનિંગ એવરી વન કિશ્વર કરિયર એકેડેમી અંતર્ગત આજે ખાસ પીએસઆઈ અને કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ માટે ઇતિહાસ વિષય સાથે સંકળાયેલો એક એવો ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છે કે એ ટોપિક જે છે એની અંદર વિદ્યાર્થીઓ બહુ જ મૂંઝવણમાં હોય છે કે ભાઈ એ ટોપિકના એમસીક્યુ પૂછાય તો કેવી રીતે એનો આન્સર જે છે એ આપવો ખાસ કરીને ચોલ સામ્રાજ્ય દક્ષિણ ભારતના રાજવંશ અંતર્ગતનું ચોલ સામ્રાજ્ય આજે આપણે ભણવાના છીએ

ભારત મંડપમ જે છે એની રચના કરવામાં આવી હતી એ મિટિંગ જે જગ્યાએ થતી હતી એ જગ્યાનું નામ છે ભારત મંડપમ એ બિલ્ડિંગનું નામ હતું ભારત મંડપમ અને એની બહાર ચોલ સામ્રાજ્ય સાથે સંકળાયેલી નટરાજની મૂર્તિ જે છે એ મૂકવામાં આવી હતી અને ત્યારબાદ યસ ગુડ ઇવનિંગ એવરી વન ત્યારબાદ જો જોવા જઈએ તો એક વખત આ બે હજાર ત્રેવીસ થી ચોવીસ અંતર્ગત એક પરીક્ષામાં આ નટરાજની મૂર્તિ કયા સામ્રાજ્ય સાથે સંકળાયેલો છે આવો ક્વેશ્ચન પણ આવી ગયો અને ક્લાસ વન ટુ ની પરીક્ષાની અંદર જોવા જઈએ તો ચોળ સામ્રાજ્યનો વહીવટ જે છે એ પણ આપણને પૂછાઈ ગયો તો ચોલ સામ્રાજ્ય આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એટલા માટે જ આજે આપણે આ ચોલ સામ્રાજ્ય જે છે એ ભણવા જઈ રહ્યા છે યસ ગુડ ઇવનિંગ જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે આ લાઈવ અંદર ખૂબ તમને મજા આવશે એક એવો ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છે જે આપણા માટે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ચલો તો આપણે શરૂઆત કરીએ આપણા ટોપિકની અને એ ટોપિક જે છે એનું નામ છે ચોલ સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય બરાબર હવે આ ચોલ સામ્રાજ્ય જે છે એ કઈ જગ્યા સાથે સંકળાયેલું છે તો ખાસ આપણે યાદ રાખીશું કે દક્ષિણ ભારતના રાજવંશો અંતર્ગત આ જે દક્ષિણ ભારતના જે રાજવંશો હતા એ રાજવંશો અંતર્ગત ત્રણ થી ચાર સામ્રાજ્યો આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે યસ ગુડ ઇવનિંગ એવરી હવે પેન્નાર નદી જે છે વૈગઈ નદી જે છે આશરે હું કે ભાઈ આ ચેર સામ્રાજ્ય છે દરમિયાન થઈ જાય છે અને આ જે ત્રણ સામ્રાજ્ય જે છે એ ભેગા સંગમ યુગ તરીકે ઓળખાતા હતા એટલા માટે દક્ષિણ ભારતના રાજવંશો જે છે આ દક્ષિણ ભારતના રાજવંશો એના અંતર્ગત આ સંગમ વંશ અથવા તો સંગમ યુગનો સમયગાળો એના અંતર્ગત આ ચોલ સામ્રાજ્ય આવે છે એટલે ચોલ સામ્રાજ્ય પાંડ્ય સામ્રાજ્ય અને ચેર સામ્રાજ્ય અને સિવાય જો જોવા જઈએ તો પલ્લવ સામ્રાજ્ય પણ એક આવે છે જે એના દ્રવિડ શૈલીના મંદિરો જે છે એની શરૂઆત પલ્લવ સામ્રાજ્ય અંતર્ગત થઈ પણ આપણે ફોકસ ચોલ સામ્રાજ્ય ઉપર કરવાનું છે એટલે ચોલ સામ્રાજ્ય જે છે એ આપણને કઈ જગ્યાએ જોવા મળે છે તો ખાસ યાદ રાખો ચોલ સામ્રાજ્યની બેઝિક ડિટેલ જો આપણે જોવા જઈએ તો સૌથી પહેલા આ ચોલ

બરાબર હવે એ કઈ જગ્યાએ આપણને જોવા મળે છે તો ખાસ યાદ રાખજો નદી જયારે એક્ઝામની અંદર પૂછાય છે કે ચોલ સામ્રાજ્ય કઈ નદી કિનારે જે છે વિકસિત પામ્યું હતું બરાબર કઈ નદી કિનારે વિકસિત પામ્યું હતું તો દક્ષિણ ભારતની આશરે જો આપણે અહીંયા નદી જોઈએ તો ગોદાવરી નદી છે કૃષ્ણા નદી છે તુંગભદ્રા નદી છે પેન્નાર નદી છે દક્ષિણમાં વેગઈ નદી છે તો આ પેન્નાર નદી કિનારે ચોલ સામ્રાજ્ય જે છે વિકસિત થયું હતું આમ જોવા જઈએ તો પેન્નાર થી લઈને વેલ્લાર નદી આવે પણ એક જ નદી જ્યારે ટીક કરવાની આવે આ ક્વેશ્ચન પણ કેટલી વાર પૂછાઈ ગયો છે તો એનો જવાબ જે શું આવે છે પેન્નાર નદી

યસ પેલા પેન્નાર અને વેલ્લાર બંનેની વચ્ચે આવે પણ હંમેશા એક જ નદી ટીક કરવાની હોય છે તો કઈ ટીક કરવાની પેનાર કરવાની આમ જોવા જઈએ તો પેનાર અને વેલ્લાર ની વચ્ચે આ સામ્રાજ્ય છે પણ એક જ નદી ટીક કરવાનું ની અંદર પૂછાયું હતું ત્યારે કઈ નદી ટીક કરવાની આપણે પેરનાર નદી ટીક કરવાની આની સાથે સાથે જોવા જઈએ તો કઈ બાજુનો દરિયા કિનારો છે બરાબર કઈ જગ્યા કઈ તરફનો દરિયા કિનારો છે તો આ સાઈડનો તો એટલા માટે શું કહેવાય ભાઈ કોરોમંડલ કોસ્ટ કોરોમંડલ દરિયા કિનારો બરાબર આ એક યાદ રાખીશું આ અને કયા કયા ઘાટ ઘાટ તરફ છે છે તો આ જે એ નામે ઓળખાય ભાઈ પશ્ચિમ ઘાટ પેલી બાજુ કયું કહેવામાં આવે છે પૂર્વ ઘાટ તો સૌથી પહેલા જો બેઝિક્સ આટલા આપણે કરી નાખીશું તો ઘણા બધા એવા વંશો થઈ ગયા જેને આપણને શું પૂછાય છે બેઝિક પૂછાય કે ભાઈ કઈ નદી કિનારે થઈ ગયું બરાબર છે કયા એરિયા કયા ક્ષેત્ર તરફ થઈ જાય છે તો અહીંયા આપણને બધું ક્યાં ભાઈ પૂર્વઘાટ તરફ છે કોરો મંડલ દરિયા કિનારા તરફ છે નવો પ્રદેશ થાય છે તલાટીની અંદર જ્યારે આ ક્વેશ્ચન પૂછાયો હતો ત્યારે એની અંદર એક સેન્ટેન્સ એવું લખ્યું હતું કે ભાઈ ચોલ સામ્રાજ્ય છે એનું મુખ્ય ચિહ્ન સિંહ હતું એ ખોટી બાબત હતી સિંહ નથી ચોલ સામ્રાજ્યનું મુખ્ય ચિહ્ન જે છે એ કયું હતું તો મુખ્ય ચિહ્ન એમનું હતું વાઘ યાદ રાખીશું ચોલ સામ્રાજ્ય જે છે એની રાજધાની અંદર પૂછાય કે ચોલ સામ્રાજ્યની રાજધાની કઈ હતી હવે રાજધાની જે છે એ બદલાયા કરે છે સૌથી પહેલી જો રાજધાની હોય ચોલ સામ્રાજ્યની એનું નામ છે ઉરાયુર બરાબર આ જે છે એમની પહેલી રાજધાની હતી કઈ હતી યાદ રાખીશું આપણે ઉરાયુર આ ચોલ સામ્રાજ્યની પહેલી રાજધાની હતી ત્યારબાદ જો આપણે જોયે જોવા જઈએ તો એની રાજધાની બદલાય છે પુહાર રાજધાની કઈ બને છે પુહાર અને આ પુહાર બંદર છે પુહાર બંદર એટલે કયું થાય તો કાવેરી પટ્ટનમ બંદર થાય બરાબર એટલે કાવેરી પટ્ટનમ જે છે ની રાજધાની બને છે અને એના પછીની કઈ રાજધાની બને છે તો ત્યારબાદની રાજધાની જે હતી એનું નામ હતું તાનજોર બરાબર ત્યારબાદની રાજધાની જે છે એનું નામ શું હતું તાંજોર હતું તો દક્ષિણ ભારતના જે રાજવંશો થઈ ગયા ચેરવંશ જે છે ચોલવંશ જે છે પાંડે વંશ જે છે આ ત્રણે ત્રણ વંશની આટલી બેઝિક ડિટેલ બી જો તમે કરી નાખો આની અંદર કે ભાઈ કઈ નદી કિનારે છે એનું ચિહ્ન કયું છે એની રાજધાની કઈ છે તો જોવા અને નદી તમે કરી નાખો તો સૌથી પહેલા બેઝિક ક્વેશ્ચન આપણને આટલા આ પેજની અંદરથી દેખાય છે સૌથી વધારે શેનો વેપાર કરે છે આ ચોર સામ્રાજ્ય તો જેમ સિંધુ સભ્યતા સૌથી વધારે વેપાર કપાસનું કરે છે અહીંયા પણ યાદ રાખીશું આપણે કે ચોલ સામ્રાજ્યનો મુખ્ય વેપાર કયો છે તો યાદ રાખજો એમનો મુખ્ય વેપાર છે કપાસનો વેપાર કરે છે ખ્યાલ આવે છે શેનો વેપાર કરે છે કપાસનો તો ચોલ સામ્રાજ્યનો મુખ્ય વેપાર કોનો છે કપાસનો છે અને સિવાય રાજધાની 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 છે 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 તો ઉરાયુર ત્યારબાદની ત્યારબાદની પુહાર એટલે તાંજોર મુખ્ય ચિહ્ન કયું વાઘ છે અને તલાટીના પેપરની અંદર સિંહ લખેલું આવ્યું હતું ત્યારબાદ જોવા જઈએ તો કોરોમંડલ દરિયા કિનારો અથવા પૂર્વ ઘાટ તરફ છે કઈ નદી કિનારે છે તો યાદ રાખીશું પેન્નાર અને બે નદીની વચ્ચે પૂછાય તો પેન્નારથી વેલ્લાર નદી વચ્ચેની આવે અને ચોલ જે છે એનો અર્થ શું થાય છે તો અહીંયા આપણે યાદ રાખીશું નવો પ્રદેશ અથવા તો નવો ફળદ્રુપ પ્રદેશ યસ ગુડ ઇવનિંગ એવરી સરસ બધા લાઈવ છો અને આજે આપણે એક અનેરું સામ્રાજ્ય અહીંયા ભણી રહ્યા છીએ તો દક્ષિણ ભારત જે છે એના રાજવંશો કહી શકાય અથવા જે સંગમ યુગ જે છે એના અંતર્ગતનું કયું સામ્રાજ્ય ભણી રહ્યા છે ચોલ સામ્રાજ્ય ફરી એક વખત અહીંયા આપણે ચર્ચા કરી લઈએ કે દક્ષિણ ભારતનું જે આ સંગમ યુગ છે એ સંગમ બેઠકો સંગમ સાહિત્યની ત્રણ બેઠકો થાય છે મદુરાઈ ની અંદર વૈગઈ નદી કિનારે બરાબર એના સંગમ જે છે એ સાહિત્યની જે બેઠકો થાય છે એ તામિલ ભાષાની બેઠકો થાય છે અને અગસ્ય ઋષિ જે છે આ તામિલ સાહિત્યના પિતા તરીકે ઓળખાય છે અને કુલ ત્રણ જેટલી સંગમ બેઠકો જે છે સંગમ સાહિત્યની બેઠકો મદુરાઈ ની અંદર થાય છે આ મદુરાઈ ગઈ નદી કિનારે હતું ને આજે પણ મદુરાઈ જે છે એ દક્ષિણ ભારતની સાહિત્ય નગરી અથવા દક્ષિણ ભારતની શિક્ષણ નગરી તરીકે મદુરાઈ ઓળખાય બરાબર તો એ ત્રણ બેઠકો જે થઈ એની તો આપણે ડિટેલ નથી રહેતા એમાંથી એક વંશ જે છે એ આપણે ભણી રહ્યા છે અને એ બી સુકામ એ બી મેં તમને કીધું કે ભાઈ વારંવાર ચર્ચાની અંદર છે ખાસ કરીને જ્યારે

ઉત્તર પેરૂરનો જે એનો શિલાલેખ છે એની અંદર પહેલી વાર દક્ષિણ ભારતની અંદર ગ્રામ પંચાયત જે છે અથવા તો પંચાયતી રાજ જે છે એની પહેલી વખત વાત કરવામાં આવી હતી તો આ બધી ચર્ચાઓ હમણાં આપણે કરીએ પણ પહેલાં સૌથી પહેલાં આપણે શું કરીશું ચોલ સામ્રાજ્યનું બેઝિક આપણે જોઈ લીધું અને હવે ચોલ સામ્રાજ્ય સાથે સંકળાયેલા જે શાસકો જે છે આપણે એની પણ અહીંયા માહિતી લઈ લઈએ બરાબર ખાસ આપણે માહિતી લઈ લઈશું ચોલ સામ્રાજ્ય સાથે સંકળાયેલા શાસકોની હવે ચોલ સામ્રાજ્ય જે છે એ આ ભારતના અન્ય વંશો કરતા થોડા કંઈક અનેરું છે એનું કારણ છે કારણ એનું કારણ એ છે કે ઈસવીસન જો જોવા જઈએ તો એકસો નેવની આસપાસ કરીકાલ જે છે એના દ્વારા ચોલ સામ્રાજ્ય જે છે એની સ્થાપના થઈ હતી જે પહેલી બીજી સદીની શરૂઆતની અંદર એની સ્થાપના થાય છે ત્યારબાદ શું થાય છે ચોલ સામ્રાજ્ય જે છે એ થોડું જે છે એનો સમયગાળો ખતમ થઈ જાય છે થોડું શાંત પામે છે કોઈ વીર શાસકો એની અંદર આવતા નથી અને ત્યારબાદ જો જોવા જઈએ તો નવમી સદી દરમિયાન નવમી થી બારમી સદી દરમિયાન એટલે કે ઈસવીસન આઠસો પચાસ ની આસપાસ વિજય એની શું થાય છે શરૂઆત થાય છે તમે આવું ઇતિહાસ ની અંદર હુમાયુ જે છે શાસક એની અંદર પણ તમે જોયું હશે કે હુમાયુ જે છે એનું શેરશા સુરી જે છે એની સાથે યુદ્ધ થયું હતું બરાબર ચોસા અને બિલગ્રામનું યુદ્ધ થયું હતું

તો આ બાબતો જે છે એ આપણે ખાસ જોઈ લેવાની તો આ રીતે એના શાસકો જે છે એ આપણે જોવા પડે તો સૌથી પહેલા ચોલ શાસકો આપણે જોઈશું બરાબર શું છે આ ચોલ શાસકો ચોલ શાસકો આપણે જોઈએ હવે કરીકાલના પિતા જે છે એમના દ્વારા એવું કહેવાય છે કે પેન્નાર નદીની આસપાસ ઉરાયુર રાજધાની દ્વારા ચોલ સામ્રાજ્ય જે છે એની શરૂઆત થઈ અને એનું નામ શું છે તો ઈલન ચેન્ની આ યાદ રાખીશું ખાસ આપણે ઈલન ચેન્ની ઉરાયુર જે છે આ ઉરાયુર એને શું રાખી હતી રાજધાની રાખી હતી ચોલ સામ્રાજ્યની રાજધાની જે છે એ કઈ રાખી એમણે ઉરાયુર અને આ જે છે એ શું છે રથ માટે બહુ પ્રખ્યાત હતા રથો માટે રથો બનાવવા માટે બનાવવા માટે આ કેવો હતો પ્રખ્યાત હતો કે સરસ મજાના એ સમયગાળા દરમિયાન લાકડાના મોટા મોટા રથો જે છે એ બનાવતો હતો બરાબર કોણ છે આ ઇલન જેતી ચેન્ની પણ એ એટલો મહત્વપૂર્ણ નથી એના બાદ એનો જે પુત્ર જે છે એ બહુ મહત્વપૂર્ણ છે આપણા માટે અને એનું નામ શું છે કરિકાલ આ યાદ રાખવાનું ખાસ આ શું છે કરિકાલ તરીકે ઓળખાય છે અને આ સાલ જે છે એવું કહેવામાં આવે છે કે ભાઈ આશરે આશરે ઈસવીસન એકસો ને નેવમાં કરિકાલ જે છે એ ગાદી ઉપર બેઠો અને આ કરિકાલ જે છે એના નામનો અર્થ શું થાય છે તો આના નામનો અર્થ થાય છે યાદ રાખજો એના નામનો અર્થ અર્થ થાય છે સળગેલ વ્યક્તિ બરાબર આ એના નામનો અર્થ થાય છે યાદ રાખજો કે ભાઈ દક્ષિણ ભારતના કયા શાસક જે છે એના નામનો અર્થ થાય છે પગથી સળગેલ વ્યક્તિ બરાબર તો એનું નામ આપણે શું લખવાનું છે કરીકાલ બરાબર પગથી સળગેલ વ્યક્તિ હવે આ જે છે એ શું કરે છે કે ભાઈ કાવેરી નદી જે છે આવું કરે છે કે કાવેરી નદી પર આને શું કર્યું કે ભાઈ કાવેરી પટનમ આને બંધ બંધાવ્યો અને ત્યારબાદ જોવા જઈએ તો પટનમ બંદર જે છે આનો વિકાસ કર્યો બરાબર એટલે આ બે શબ્દ આપણે યાદ રાખવાનું બંધ જે છે એનું નામ પણ પટનમ છે અને પટનમ બંદર જે છે એનો પણ આને શું કર્યો વિકાસ કર્યો હા પગથી સળગેલ વ્યક્તિ બરાબર જે છે કારિકલિકાલ અથવા કારિકાલનો અર્થ શું થાય છે પગથી સળગેલ વ્યક્તિ થાય છે તો કાવેરી નદી ઉપર એને કાવેરીપટનમ બંધ બંધાવ્યો અને કાવેરીપટનમ એને બંદર જે છે એ પણ કોણે બંધાવ્યું કારીકાલે બંધાવ્યું અત્યારે આપણને ખબર હશે કે પોન્ડિચેરી જે છે પોન્ડિચેરી ચાર ભાગોની અંદર વહેંચાયેલું છે એ ભાગની અંદર પણ જો એક શબ્દ જે આવે છે એ કયો આવે છે કારિકાલ આવે છે ખ્યાલ આવે છે કારિકાલ આવે છે માહે યનમ છે ને પોન્ડિચેરી અને કારિકાલ તો આ કારિકાલ શબ્દ કોની સાથે સંકળાયેલો છે આ શાસક સાથે સંકળાયેલો છે આ જે બંધ જે છે આ જે બંધ જે છે એ સમયગાળા દરમિયાન બંધ જે છે એ કયા નામે ઓળખાતું હતું તો અણીટક બંધના નામ અણીટક કહેવાતું હતું બંધનું નામ હતું અણીટક તો ખાસ તમે ધ્યાન રાખજો ખાસ આ એકસો

થી કઈ કરી નાખી કાવેરી પટનમ બરાબર કઈ કરી કાવેરી પટનમ અને હમણાં જ મેં તમને કીધું કે કાવેરી પટ્ટનમ જે છે એનું બીજું નામ હતું એ શું હતું પુહાર બરાબર તો આ પુહાર અહીંયા આપણે જોયું કે સૌ પ્રથમ રાજધાની કઈ હતી તો ભાઈ પહેલી રાજધાની કઈ હતી ઉરાયુર પછી કઈ રાજધાની બને છે પુહાર પુહાર એટલે જ શું થાય કાવેરીપટનમ અને ત્યારબાદ અંતિમ સમયગાળામાં જે રાજધાની હતી એ રાજધાની કઈ આપણને જોવા મળી હતી તો તાંજોર જોવા મળી હતી બરાબર તો આ યાદ રાખવાનું ખાસ અઘરું અઘરું છે થોડું પણ આ અઘરું જ આપણે કરવાનું છે સહેલા સહેલા ટોપિક સહેલી સહેલી વસ્તુઓ જે છે એ આપણને આવડી જાય પણ અહીંયા આ ચોલ સામ્રાજ્ય દક્ષિણ ભારતના રાજવંશો જે છે એ વિદ્યાર્થીઓને વાંચવા ભણવા બહુ અઘરા પડે છે છે તો પીએસઆઈ કોન્સ્ટેબલ માટે ખાસ સૌથી ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ જેટલું પણ આ ચોલ સામ્રાજ્યની અંદર છે એ આપણે શું કરવાના છે આજે ભણવાના છીએ તો આ એક આપણને ખબર પડી ગઈ કારિકાલ રાજા વિશે આપણને ખબર પડી રાજધાની અને શું કરનાખી ઉરાયુરથી કઈ કરનાખી કાવેરીપટ્ટનમ કરનાખી કાવેરીપટ્ટનમ જે છે બંદરનો એણે વિકાસ કર્યો એવું કહેવામાં આવે છે કે શ્રીલંકા ઉપર શ્રીલંકા ઉપર એણે આક્રમણ કર્યું હતું અને આશરે જોવા જઈએ તો બાર હજાર જેટલા ગુલામો જે છે એ શ્રીલંકાથી લઈને આવ્યો હતો અને એ બધા ગુલામો દ્વારા એણે આ કાવેરીપટ્ટનમ બંધ અને કાવેરીપટ્ટનમ બંદર જે છે એનો વિકાસ કર્યો હતો કેટલા કરીકાલે શું કર્યું હતું આશરે આને શું કર્યું છે કે આશરે આશરે બાર હજાર જેટલા ગુલામો જેટલા ગુલામો આ કઈ જગ્યાથી લાવે છે શ્રીલંકાથી લાવ્યો હતો ક્યાંથી લાવે તો શ્રીલંકાથી લાવે તો બાર હજાર જેટલા ગુલામો એ ક્યાંથી લાવે છે શ્રીલંકાથી લાવે છે અને એ એ ગુલામોની મદદથી આણે શું કર્યું છે તો ભાઈ કાવેરીપટ્ટનમ બંદર અને કાવેરીપટ્ટનમ બંધ જે છે એ આણે બંધાવ્યું હતું આ કરિકાલ જે છે એને એનો એનો સમયગાળા પછી ચોલ સામ્રાજ્ય જે છે એ થોડું લુપ્ત થઈ જાય છે અને એક યુદ્ધ થાય છે આ યુદ્ધ જે છે બહુ ભીષણ યુદ્ધ કરે છે આ કરિકાલ અને એ દક્ષિણ ભારતના મદુરાઈની આસપાસ ભયંકર યુદ્ધ કરે છે એ યુદ્ધ વેણી અથવા વેણીના યુદ્ધ તરીકે ઓળખાય છે વેણી અથવા વેણીનું યુદ્ધ એને કોની કોની સાથે કર્યું કે એ સમયગાળા દરમિયાન ચેર ચેર અને પાંડ્ય શાસકો હતા એની સાથે એણે વેણીનું યુદ્ધ કર્યું અને વેણીનું યુદ્ધ એ જીતી તો ગયો પણ એની સેના

કેરળ પાસેના જે શાસકો એ હતા કયા ચેર શાસકો હતા પાંડ્ય શાસક જે છે એની રાજધાની જે છે એ મદુરાઈ હતી મદુરાઈ સાહિત્ય નગરી આપણે ત્રણ સંગમ સાહિત્યની હમણાં જે ચર્ચા કરી હતી એ ચેર સામ્રાજ્ય જે છે એની રાજધાની કઈ હતી વંજી હતી ગ્રીકના વંશજો હતા ચેર શાસકો અને અહીંયા જે વંશ છે એ કયું વંશ છે પાંડ્ય વંશ છે તો આની સાથે યુદ્ધ કર્યું કયા નામે ઓળખાય છે વેણી અથવા વેણી જે છે એના યુદ્ધના નામે આ યુદ્ધ ઓળખાય છે અને કરીકાલ જે છે એની મોટી સેના અને સામ્રાજ્ય જે છે એ

શણગણા નામનો શાસક આવે છે અને એવું કહેવાય કે શણગણાના સમયથી આ ચોલ સામ્રાજ્ય જે છે ચોલ સામ્રાજ્ય ના પ્રથમ ભાગ પ્રથમ ભાગ જે છે એનો આવે આવે છે 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 અંત બરાબર તો આ ચોલ સામ્રાજ્ય જે એના પ્રથમ ભાગ જે છે એનો શું આવી ગયો અંત આવી ગયો અને એટલા માટે જ આપણે કરિકાલ જે છે એ અંતિમ શાસક તરીકે તો બધા એક જ શાસક કરે છે ચોલ સામ્રાજ્યમાં કરિકાલ તરીકે ત્યારબાદ ઘણા સમય ગાળા પછી બરાબર ઘણા સમયગાળા પછી આશરે નવમી સદીમાં આઠસો પચાસ નો સમયગાળો એટલે કે ઈસવીસન આઠસો ને પચાસ ના સમયગાળા દરમિયાન વિદ્યાલય નામના શાસકે ચોલ સામ્રાજ્ય જે છે એની શું કરી પુનઃ શરૂઆત કરી આ મોસ્ટ આઈએમપી હતું આપણા માટે અને એ પલ્લવોનો સામંત હતો તો યાદ રાખજો બીજો ફેઝ આવે છે અથવા ચોલ સામ્રાજ્યનો ચોલ સામ્રાજ્યનો પુનઃ ઉદય કરનાર પુનઃ ઉદય કરનાર બરાબર છે આ અથવા અથવા તો ચોલ ભાગ બે આ પ્રથમ ભાગ હતો એનો અંત આવ્યો શનગણાન સાથે અને ફેઝ ટુ ની શરૂઆત થઈ અને ચોલ સામ્રાજ્યનો પુનઃ ઉદય કરનાર જે હતો એનું નામ શું હતું વિદ્યાલય અને હમણાં જ કોઈ એક્ઝામ આ વિદ્યાલય શાસક જે છે એક્ઝામમાં હતું કે ચોલ સામ્રાજ્ય નો વાસ્તવિક સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે એ આ તો નો સામ્રાજ્યનો પુનઃ ઉદય કરનાર અથવા તો ચોલ સામ્રાજ્ય નો ચોલ સામ્રાજ્યનો શું કહેવાય છે વાસ્તવિક વાસ્તવિક સંસ્થાપક કહેવાય છે બરાબર અને આ આશરે જો જોવા જઈએ આ લગભગ ક્લાસ વન ટુ ની જે હમણાં લાસ્ટ પરીક્ષા ગઈ એની અંદર આ ક્વેશ્ચન પૂછ્યું હતું કે ભાઈ આ ચોલ સામ્રાજ્યનો વાસ્તવિક સ્થાપક કોણ છે બરાબર તો આ ખાસ યાદ રાખવાનું એનું નામ જે છે એ શું હતું વિદ્યાલય હતું અને આ વિદ્યાલય જે છે એને સ્થાપના ક્યારે કરી છે તો ઈસવીસન આઠસો ને પચાસમાં બરાબર ક્યારે ઈસવીસન પચાસ ની અંદર અહીંયા એણે ચોલ સામ્રાજ્ય શું કર્યો છે પુનઃ ઉદય કર્યો છે અને આ વિદ્યાલય બીજા કયા નામે ઓળખાય છે તો અહીંયા આપણે યાદ રાખશું કે આ વિદ્યાલય જે છે એ ચોલ સામ્રાજ્યનો નર કેસરી તરીકે ઓળખાયો

બરાબર તો પલ્લવો નું સામાન થતો નર કેસરી તરીકે ઓળખાતો તો આ વિદ્યાલય ઈસવીસન આઠસો પચાસ ની આસપાસ એને પુનઃ જે છે એની શરૂઆત કરી કહેવાય કે અલગ અલગ હા સ્થાપક અને વાસ્તવિક સ્થાપક જે છે એ અલગ અલગ યાદ રાખવાના બરોબર યાદ રાખજો એ અલગ અલગ આપણે કહી શકાય ઘણી બધી જગ્યાએ આપણને આવું જોવા મળે છે ઉદાહરણ તરીકે આપણે મોહમ્મદ ઘોરીની વાત કરીએ કુતુબુદ્દીન એબકની વાત કરીએ તો કુતુબુદ્દીન એબક જે છે એ દિલ્હી સલ્તનત જે છે એનો શું કહેવામાં આવે છે વાસ્તવિક સ્થાપક તરીકે ઓળખાય અને આના સિવાય જો આપણે જોવા જઈએ તો મોહમ્મદ ઘોરી જે છે ને મોહમ્મદ ઘોરી થયું હતું તો તમને ખબર છે તરાઈના યુદ્ધો જે છે એનો ઉલ્લેખ કરવામાં આવે છે દિલ્હી સલ્તનત જે છે એની અંદર કયા યુદ્ધોનો ઉલ્લેખ કરવામાં આવે છે તરાઈના યુદ્ધોનો ઉલ્લેખ કરવામાં આવે તો ઘણી બધી જગ્યાએ આવું છે સલ્તનત કાળની અંદર પણ આપણને આવું ક્યાંક ને ક્યાંક જોવા મળે છે બરાબર તો આ વિદ્યાલય છે પલ્લવોનો કયા નામે ઓળખાય છે કેસરી તરીકે આ ઓળખાતો હતો બરાબર ત્યારબાદનું જે શાસક છે વિદ્યાલય બાદનું એનું નામ શું હતું આદિત્ય વન આમ પરાંતક વન એક્ઝામ માટે ઉપયોગી છે પણ એના પછીનો જે વિદ્યાલય પછીનો જે શાસક હતો અહીંયા ફરીથી લખું છું વિદ્યાલય

કોદંડ રામ તરીકે રામ તરીકે આ ઓળખાયો નથી પણ આ જે છે એ આપણે ખાલી યાદ રાખીશું કે આદિત્ય વન જે છે કયા નામે ઓળખાતો તો કોદંડ રામ જે છે એ તરીકે ઓળખાતો તો ત્યારબાદ મોસ્ટ આઈએમપી આનું શાસક છે એનું નામ હતું પરંતક વન આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે પરંતક વન બરાબર કારણ કે પરાંતક વન જે છે આ પરાંતક વન જે છે એનો શિલાલેખ આપણા માટે મોસ્ટ આઈએમપી છે દક્ષિણ ભારતનો પહેલો એવો શિલાલેખ હતો કે જેની અંદર આપણને શું જોવા મળે છે સ્થાનિક સ્વરાજ જે છે એની વાત જે છે લખેલી આપણને જોવા મળે છે દક્ષિણ ભારતની અંદર સ્થાનિક સ્વરાજના લખાણ પહેલો પુરાવો જે છે એ પરાંતક વન જે છે એના શિલાલેખની અંદર જોવા મળે છે અને એનું નામ ઉત્તર મેરુર શિલાલેખ છે તો યાદ રાખીશું આપણે ખાસ કે પરાંતક વનના

દક્ષિણ ભારતની અંદર લખાણ સ્વરૂપે સ્થાનિક સ્વરાજ જો ક્યાંય લખેલું હોય તો પહેલી વાર આપણને અહીંયા જોવા મળે છે બરાબર કઈ જગ્યાએ ઉત્તર મેરુરના શિલાલેખમાં હવે પાછો ક્વેશ્ચન આપણા માટે આ બી છે કે ભાઈ ઉત્તર મેરુર શિલાલેખ નીચેનામાંથી કયા વંશ સાથે સંકળાયેલો છે તો યાદ રાખવાનો ચોલ વંશ સાથે સંકળાયેલો છે અને આવો પણ આપણને ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ઉત્તર મેરુર શિલાલેખ જે છે નીચેનામાંથી ચોલ વંશના કયા શાસકનો થઈ ગયો

પીએસઆઈ કોન્સ્ટેબલની અંદર સતત જો આપણે આપણને જોવા મળે તો એક આ ક્વેશ્ચન પણ છે ગવર્નર જનરલની અંદર પણ આ સ્થાનિક સ્વરાજ આપણને વારે ઘડીએ પૂછાય છે પીએસઆઈ કોન્સ્ટેબલમાં ગવર્નર જનરલ પાછા બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એની અંદર આપણને પૂછાય કે સ્થાનિક સ્વરાજનો પિતા કયા સ કયો ગવર્નર જનરલ હતો ચલો કોઈ મને કહેશે કે કયો ગવર્નર જનરલ સ્થાનિક સ્વરાજનો પિતા તરીકે ઓળખાય છે કેટલાય ગવર્નર જનરલની ઘણી બધી ઈજારાદારી પદ્ધતિ કરવી પડે જમીનદારી પદ્ધતિ કરવી પડે રૈયતવારી પદ્ધતિ કોના સમયમાં આવી આ એક્ઝામની અંદર આપણને પૂછાય છે ખાલસા નીતિ કોણ લાવ્યું હતું આ એક્ઝામની અંદર આપણને પૂછાય છે સહાયકારી યોજના કોણ લાવ્યું હતું આ એક્ઝામની અંદર પૂછાય છે અને એની અંતર્ગત સ્થાનિક સ્વરાજનો પિતા જે છે એ કોણ હતું આવું એક્ઝામની અંદર પૂછાય ગવર્નર જનરલની અંદર ક્લિયર પહેલી વાર વસ્તી ગણતરી કોણે કરાવી હતી આખા ભારતની અંદર પહેલી વસ્તી ગણતરી કોણે કરાવી ઇન્ડિયન આર્મ સેફ હથિયારબંધી ધારો કયા કયો ગવર્નર જનરલ આવ્યો તો સ્થાનિક સ્વરાજ્ય છે કોઈ કહેશે લોર્ડ યસ લોર્ડ રિપન સરસ લોર્ડ રિપન જે છે એ ગવર્નર જનરલ જે સ્થાનિક સ્વરાજ નો શું કહેવામાં આવે છે પિતા કહેવામાં આવે છે અને પોલીસ સેવાઓનો પિતા કોણ કહેવામાં આવે છે લોર્ડ કોન વોલિસ આ બી તમે યાદ રાખજો પોલીસ સુધારા લાવે તો લોર્ડ કોન વોલિસ અને એટલા માટે પોલીસ સેવાઓનો શું કહેવાય છે પિતા તરીકે ઓળખાય છે પોલીસ સાથે સંકળાયેલું જેટલું બી આવતું હોય એટલું આપણે ખાસ કરીશું લોર્ડ લિટન પાછો હતો એ આપણે જ્યારે લાઈવ બેચ જે છે એના અંતર્ગત ગવર્નર જનરલ આપણે ભણવાના છીએ તો ત્યારે એ બધી ચર્ચાઓ એના અંતર્ગત થઈ જશે તો ફરીથી આવીએ આ પરાંતક વન જે છે એના ઉત્તર મેરુડ શિલાલેખની અંદર સ્થાનિક સ્વરાજ જે છે એનો આપણને શું જોવા મળે છે ઉલ્લેખ જોવા મળે છે મોસ્ટ આઈએમપી છે આપણા માટે આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો અને પાંડ્ય વંશ જે છે એના ઉપર એને આક્રમણ કર્યું હતું અને મધુરાઈ કોંડ એને નામ આપ્યું હતું પરાંતક વન પ ઉપરથી યાદ રાખો પાંડ્ય વંશ ઉપર

બરાબર દક્ષિણ ભારતની સાહિત્ય નગરી છે શું કામ કારણ કે સંગમ યુગ અંતર્ગત છે તમિલનાડુની અંદર આવેલું છે તો પાંડ્ય વંશ ઉપર આક્રમણ કરી અને परांतक વન જે છે એને શું જીત્યું હતું મદુરાઈ જીત્યું હતું અને યાદ રાખજો કે મદુરાઈ જે છે એને મદુરાઈ નામ આપ્યું હતું બરાબર અને શું કર્યું કે મદુરાઈ એને પાછી શ્રીલંકા ની મદદ માંગી ખ્યાલ આવે છે કઈ જગ્યાએ શ્રીલંકાની એને મદદ માંગી અને શ્રીલંકા ઉપર એને વેલુર નું યુદ્ધ કર્યું યાદ રાખજો ખાસ પાંડ્ય પાછા કઈ જગ્યાએ જતા રહે શ્રીલંકામાં ગયા

અને શ્રીલંકા પર શું કર્યું એણે શાસન કર્યું બરાબર યાદ રાખજો કરિકાલ તો અગાઉ કરી જ ચૂક્યો હતો કારિકાલ જે છે તો અગાઉ કરી જ ચૂક્યો હતો શ્રીલંકા ઉપર એણે વિજયો મેળવ્યા હતા પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પાંડે વંશ ઉપર પરાંતક વને આક્રમણ કર્યું પાંડે વંશ જે છે એ લોકોએ શ્રીલંકાની મદદ માંગી અને શ્રીલંકા અને શ્રીલંકાની મદદ માંગી એટલે આણે શું કર્યું પરાંતક વને શ્રીલંકા ઉપર આક્રમણ કર્યું એ યુદ્ધ કયા નામે ઓળખાય છે વેલુરનું યુદ્ધ તરીકે ઓળખાય છે અને ત્યારબાદ હમણાં આપણે જો વેની અથવા વેણીનું યુદ્ધ જે છે એ કોણે કર્યું હતું તો કારિકાલ જે છે એને કર્યું હતું કોના ઉપર કર્યું હતું તો ચેર અને પાંડ્ય વંશ જે છે એને હરાયા હતા બરાબર એ આપણે આગળ જોઈ લીધું તો આટલી વસ્તુઓ જે છે એ આપણે ક્યાં કરવાની પરંતક વન અંતર્ગત કરવાની ક્લિયર છે બધાને તો આ પરાંતક વન માં મોસ્ટ આઈએમપી જો કોઈ કે તો વેલુર નું યુદ્ધ અને એના કરતા બી પહેલા કોઈ કે તો કયું છે ઉત્તર મેરુ નો એનો શિલાલેખ જેની અંદર સ્થાનિક સ્વરાજ જે છે એનો શું જોવા મળે છે આપણને ઉલ્લેખ જોવા મળે છે યાદ રાખજો સ્થાનિક સ્વરાજનો અહીંયા ઉલ્લેખ જોવા મળે છે હજી રાજારાજ વન જે છે એ શું કરશે સ્થાનિક સ્વરાજ લાગુ કરશે આ પહેલી વાર શું આપણને જોવા મળે છે ઉલ્લેખ જોવા મળે છે ચલો નેક્સ્ટ આપણે જોઈએ ના પછીનો જે શાસક છે એનું નામ કે જેને ગ્રામ પંચાયત અથવા સ્થાનિક સ્વરાજ્ય છે એ શું કરી હતી લાગુ કરી હતી બરાબર તો એનું નામ જે છે આવું ખરેખર આમ નામ છે રાજ રાજ આવું નામ છે પણ ઘણી એક્ઝામો ઘણી પુસ્તકો જે છે એની અંદર રાજા રાજ વન એવું આપી દીધું છે બરાબર પણ ખરેખર એનું નામ શું છે તો યાદ રાખજો રાજ રાજ વન જે છે એ એનું નામ છે એણે શું કર્યું શ્રીલંકાના ઉત્તર ભાગની અંદર રહેવાનું શરૂ કરી નાખ્યું પરાંતક વને તો શું કર્યું હતું શ્રીલંકા ઉપર આક્રમણ કરીને એને જીતી લીધું આણે તો શ્રીલંકાના ઉત્તર ભાગ ઉપર રહેવાનું ચાલુ કરી નાખ્યું શ્રીલંકાના ઉત્તર ભાગમાં શ્રીલંકાનો ઉત્તર ભાગ આમ જીતેલો જ છે પણ આવું લખેલું છે શ્રીલંકાનો ઉત્તર ભાગ જે છે એ જીતીને જીતીને ત્યાં એ શું ચાલુ કર્યું શાસન ચાલુ કર્યું અથવા રહેવાનું ચાલુ કર્યું શાસન કર્યું અને આ ઉત્તર ભાગને આ શ્રીલંકાના ઉત્તર ભાગને બહુ જબરજસ્ત નામ એને આપ્યું છે હવે આપણે ધારો કે આ જોઈએ બરાબર અહીંયા હું આકૃતિ આમ દૂર ધારો કે કે આ શ્રીલંકા છે ને આ એનો ઉત્તરનો ભાગ છે બરાબર તો ઉત્તરના ભાગને કોઈ વ્યક્તિ જે છે એને આમ મોઢાને આપણે મોઢું કહીએ ને તો બસ શોર્ટકટમાં તમારે આ શબ્દ જે છે એ તમારે યાદ રાખો મુંડી ચોલ મંડનમ મંડનમ નામ આપ્યું શ્રીલંકાના ઉત્તર ભાગને મુંડી ચોલ મંડલમ નામ આપ્યું બરાબર તારો આ શ્રીલંકા છે તો ઉપર આમ કેવાય ને માણસના ઉપર મુંડી હોય તો શોર્ટકટ માં યાદ રાખવાનું મુંડી ચોલ મંડલમ ચોલ સામ્રાજ્ય નાખ્યું એટલે ચોલ આપ્યું મંડલમ એટલે એનો એરિયા અથવા એની જગ્યા છે તો શ્રીલંકા ઉપર જીત્યો તો હતો જ પરાંતક વન પણ આને ઉપર શાસન ચાલુ કર્યું અને શ્રીલંકાના ઉત્તર ભાગને આને શું નામ આપ્યું છે તો મુંડી ચોલ મંડલમ જે છે આને નામ આપ્યું અને સિવાય આને શું કર્યું છે કે લક્ષદ્વીપ અને માલદીવ જે છે એના ટાપુ ઉપર આણે શાસન કર્યું બરાબર એટલે આ યાદ રાખજો કે લક્ષદ્વીપ અને માલદીવના

દેશ્વરા મંદિર જે છે એની શું કરી એણે સ્થાપના કરી બરાબર વૃદેશ્વરા મંદિર જે છે કલા સંસ્કૃતિ વારસા અંતર્ગત આવે છે ભાઈ ગ્રેનાઇટ પથ્થરનું બનેલું મેઝ પ્રકારનું મેઝ એટલે આપણે એવું નથી કરતા કે એવું ગાર્ડન આવે જેની અંદર આપણે જઈએ ખોવાઈ જઈએ આ ગલીથી આ ગલી આ ગલીથી આ ગલી એવું બતાવે એવું મેઝ પ્રકારનું બનેલું છે ને ગ્રેનાઇટથી બનેલું સંપૂર્ણ ગ્રેનાઇટ પથ્થરોથી બનેલું આ વૃદેશ્વરા મંદિર છે ગ્રેનાઇટ પ્રકારનું છે પઝલ પ્રકારનું છે એટલે મેઝ પ્રકારનું કહેવાય ગ્રેનાઇટનું પઝલ પ્રકારનું બનેલું જેમ આપણે નથી કહેતા કે ભાઈ કાયરો જે છે ઇજિપ્તના કાયરો છે ને પિરામિડ્સ એ કેવા છે પઝલ વાળા છે અંદર જઈને સોલ્વ કરવા જ પડે કયા રસ્તો ક્યાં જાય છે એટલે સોલ્વ કરવું પડે દરેક પિરામિડને સોલ્વ કરવા પડે એવું સેમ આવું છે ભૃદેશ્વરા મંદિર ભારતનું પહેલું ગ્રેનાઇટનું મંદિર બનેલું છે અને એને શું કરવાનું પઝલ ટેકનિકથી બનેલું મંદિર છે આ ભૃદેશ્વરા મંદિર જે છે કઈ શૈલી સાથે સંકળાયેલું છે તો આ કઈ શૈલીનું બનેલું છે તો દ્રવિડ શૈલીનું રથ મંદિર છે બરાબર દ્રવિડ શૈલી થી બનેલું ખડક ગ્રેનાઇટ ખડક નું બનેલું છે એટલે ખડક અથવા તો રથ મંદિર ખડક મંદિર અથવા તો કયા નામે ઓળખા છે રથ મંદિર જે છે એ તરીકે ઓળખાય છે હવે દ્રવિડ શૈલીના મંદિરો જે છે એની અને નાગર શૈલીના મંદિરો વચ્ચેનો તફાવત હંમેશા આપણને આર્ટ એન્ડ કલ્ચરની અંદર પૂછાય કાં તો નાગર શૈલીની લાક્ષણિકતાઓ પૂછાય અથવા તો દ્રવિડ શૈલી યસ જે છે એની લાક્ષણિકતાઓ પૂછાય કે ભાઈ એનો પ્રવેશ દ્વાર જે છે ઊંચો પ્રવેશ દ્વાર કયા નામે ઓળખાય ગોપુરમ તરીકે ઓળખાય પછી લાંબો અંતરાલ એની અંતર્ગત હોય પછી જે એનું શિખર જે છે બહુ દસ માળથી ઊંચા શિખરો જે છે કયા નામે ઓળખાય વિમાન તરીકે ઓળખાય પછી નાગર શૈલીના મંદિરોની અંદર જળકુંડ નથી જોવા મળતો પણ દ્રવિડ શૈલીના મંદિરોમાં જળકુંડ જોવા મળે છે ખ્યાલ આવે છે તો આ બધા જે દ્રવિડ શૈલીના જે મંદિરો છે એને શું જોવા મળે છે આપણને લાક્ષણિકતાઓ જોવા મળે છે નાગર શૈલી કરતાં અલગ છે તો એ લાક્ષણિકતાઓ આપણને પૂછાય તો આર્ટ એન્ડ કલ્ચરની અંદર તમે એક વખત દ્રવિડ શૈલીના મંદિરો અને નાગર શૈલીના મંદિરો વચ્ચેનું ડિફરન્સ પણ એક વખત તમે જોઈ લેજો ક્લિયર તો તામિલનાડુના તા તામિલનાડુનું જે તાંજોર જગ્યા જે છે એની એ જગ્યાએ કયું મંદિર બને છે તો યાદ રાખજો બૃહદેશ્વર મંદિર જે છે એનું શું થાય છે નિર્માણ થાય છે અને ત્યારબાદ જો જોવા જઈ જઈએ તો એણે તમામ ગામોની અંદર યાદ રાખજો ચોલ સામ્રાજ્યના ચોલ સામ્રાજ્યના તમામ તમામ ગામોમાં ગામોમાં શું કર્યું સ્થાનિક સ્થાનિક સ્વરાજ સ્વરાજ અથવા ગ્રામ પંચાયતો લાગુ કરી બરાબર આ યાદ રાખજો ખાસ મોસ્ટ આઈએમપી આપણને ડિફરન્સ અહીંયા દેખાય છે કે ભાઈ સ્થાનિક સ્વરાજનો પ્રથમવાર ઉલ્લેખ કઈ જગ્યાએ જોવા મળે છે એ સ ઉત્તર ભારત ની અંદર નાગર શૈલી છે અને દક્ષિણ ભારત જે છે એની અંદર કઈ શૈલી છે દ્રવિડ શૈલી છે કર્ણાટક ના હોયસળ મંદિરો જે છે એ હમણા જોવા જઈએ તો વર્લ્ડ હેરીટેજ ની અંદર આવ્યા એ એક્ઝામ ની અંદર પૂછાય વેસર શૈલીના મંદિરો કર્ણાટક વાળા एग्जाम ની અંદર પૂછાય તો મંદિર શૈલીઓ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો ચોલ સામ્રાજ્યને તમામ ગામોમાં સ્થાનિક સ્વરાજ લાગુ કરી ફરીથી કહું છું કોના શિલાલેખમાં ઉલ્લેખ છે તો આવે પરાંતક વન કયા ઉત્તર લખી નાખું છું ઉત્તર શિલાલેખમાં શિલાલેખમાં ઉલ્લેખ જોવા મળે છે તો પહેલી વાર ઉલ્લેખ ક્યાં જોવા મળે તો પરાંતક વન ના ઉત્તર મેરુર શિલાલેખમાં અને સ્થાનિક સ્વરાજ પહેલી વાર લાગુ કોણે કરી હતી ચોલ સામ્રાજ્યના તમામ ગામોની અંદર તો કોણ આવે છે રાજરાજ વન દ્વારા બરાબર તો આ વસ્તુ જે છે એ આપણે અહીંયા યાદ રાખીશું ત્યારબાદ જોવા જઈએ તેના પછીનો જે શાસક છે એનું નામ શું છે રાજેન્દ્ર વન ફરીથી કહું છું કે એટલા માટે જ આપણે ચોલ સામ્રાજ્ય કરી રહ્યા છે એક તો પુસ્તકોની અંદર વાંચવું અઘરું પડી જાય સોર સાના ચોલ સામ્રાજ્યના શોધવા અઘરા પડી જાય અને ઇમ્પોર્ટન્ટ કયા ટોપ પોઈન્ટ છે એ આપણને આઈડિયા ના આવે બરાબર તો આ ચોલ સામ્રાજ્ય એટલે જ દીધું કે ભાઈ અઘરો ટોપિક છે બહુ ક્યાંય મળતો નથી શું વાંચવું શું નહીં વાંચવું એ કાક તો અઘરું પડે શબ્દો આપણને અઘરા પડે તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ

તે જગ્યાનું ગંગાના વિસ્તારોનું નામ રાખે છે પેલી બાજુ આપણે શું જોયું રાજરાજ વને શું કર્યું હતું કે ભાઈ શ્રીલંકાના ઉત્તર ભાગની અંદર વિજય મેળવ્યા ત્યાં શાસન જાણે ચાલુ કર્યું અને મુંડી ચોલ મંડલમ જે છે એનું નામ રાખ્યું હતું અહીંયા ગંગે ચોલ મંડલમ એને નામ રાખ્યું આ રાજેન્દ્ર વન જે છે એના સમયગાળા દરમિયાન કાંસા જે છે બ્રાસ જે છે બરાબર પિત્તળ જે છે એની મૂર્તિ કલા જે છે એનો બહુ જ વિકાસ થાય છે એના સમયગાળામાં રાજેન્દ્ર વનના સમયગાળા જોવા જઈએ તો કાંસા છે

ચોલ સામ્રાજ્યની સાથે સંકળાયેલી છે ત્યારે જી ટ્વેન્ટી જે છે એની બે હજાર ત્રેવીસ જે છે એની અધ્યક્ષતા જે છે એ કોના હાથમાં હતી ભારતના હાથમાં હતી ત્યારે દિલ્હીના કઈ જગ્યાએ દિલ્હીના ભારત મંડપમમાં ભારત માં આ ચોલ મૂર્તિ જે છે એ આપણને જોવા મળી હતી ચોલ એટલે નટરાજ ની મૂર્તિ જે છે એ આપણને જોવા મળી હતી કાંસાની મૂર્તિ પણ આવે પિત્તળની તો કાંસા અને પિત્તળની મૂર્તિઓના માહિર કહેવાય કોણ કહેવાય ચોલ સામ્રાજ્યના લોકો કાંસા અને પિત્તળની મૂર્તિઓ જે છે એના શું કહેવા કહેવાતા હતા માહિર કહેવાતા હતા તો આ વસ્તુ ખાસ અહીંયા આપણે યાદ રાખીશું અને રાજા રાજેન્દ્ર વન જે છે એના અંતર્ગત ખાલી આપણે આટલું જ કરવાનું છે ત્યારબાદ જોવા જઈએ તો રાજા ધીરાજ વન જે છે એ ગાદી ઉપર બેસે છે કોણ બેસે છે તો રાજા ધીરાજ વન બરાબર આ ગાદી ઉપર બેસે છે રાજા જે છે આ ગાદી ઉપર બેસે છે અને એવું કહેવામાં આવે છે કે ચાલુક્ય રાજા કર્ણાટકના ચાલુક્ય રાજા સોમેશ્વરે તેની હત્યા કરી કર્ણાટકના ચાલુક્ય રાજા એનું નામ શું છે સોમેશ્વર બરાબર સોમેશ્વરે તેની શું કરી હત્યા કરીએ બરાબર તો આ કર્ણાટકના ચાલુક્ય રાજા જે છે સોમેશ્વરે આ રાજા ધીરાજ વન જે છે એની શું કરી હતી હત્યા કરી હતી તો આ આટલા શાસકોની અંદર આટલા ફેક્ટ જે છે એ આપણે પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખાસ કરીને જવાના ખ્યાલ આવે છે હજી છે હજી અમુક વસ્તુઓ આપણે ભણી રહ્યા છીએ પણ આટલા બેઝિક ફેક્ટ્સ જે છે એ આપણે ક્યાં કરીને જવાના તો પીએસઆઈ ને કોન્સ્ટેબલ માટે આટલા ફેક્ટ્સ આપણે ખાસ કરીને જોવા જવાના બરાબર હજી માહિતી આપણે થોડી લઈ રહ્યા છીએ પણ આ બેઝિક વસ્તુઓ ફરીથી એક વખત મગજની અંદર જો આપણે નાખી દઈએ તો જોઈ શકીએ છીએ અહીંયા ફરીથી આપણે એક વખત ચર્ચા કરી નાખીએ કે ભાઈ ચોલ સામ્રાજ્ય જે છે એમાં તમે ખાસ અહીંયા જોઈ શકો છો કે ભાઈ પહેલાં બેઝિક ડિટેલ છે બરાબર ફરીથી જોઈ લો એકવાર બેઝિક ડિટેલ છે આજે જ આપણને ચોલ સામ્રાજ્ય યાદ રહી જવું જોઈએ ચોલનો અર્થ શું થાય છે છે કઈ જગ્યાએ આપણને જોવા મળે તો ભાઈ કોરોમંડલ દરિયા કિનારામાં અથવા તો પૂર્વ ઘાટ તરફના એરિયામાં પેન્નાર નદી જે છે એના પાસે આપણને ચોલ સામ્રાજ્ય જોવા માંડ્યું ચોલ સામ્રાજ્યનું મુખ્ય ચિહ્ન કયું છે તો યાદ રાખીશું આપણે વાઘ ચોલ સામ્રાજ્યનું મુખ્ય ચિહ્ન છે મુખ્ય વેપાર એ કોનો કરે છે તો યાદ રાખીશું આપણે કપાસનો એ શું કરે છે મુખ્ય વેપાર કરે છે રાજધાનીની અંદર જો જોવા જઈએ તો સૌથી પહેલી રાજધાની એની કઈ છે ઉરાયુર પછી કઈ બને છે પુહાર પુહાર એટલે શું થાય કાવેરીપટનમ થાય અને ત્યારબાદ જોવા જઈએ તો શું થાય છે તાનજોર થાય છે બરાબર આ એક વસ્તુ ખાસ યાદ રાખીશું આપણે અને અહીંયા જો આપણે જોવા જઈએ તો ચોલ શાસકોની અંદર ઇલેન જે ચેન્ની પહેલો થઈ ગયો ઉરાયર રાજધાની રથો માટે ત્યારબાદ કોણ થઈ જાય છે કારીકાલ થઈ જાય છે અને આ કારિકાલ જે છે એના દ્વારા કાવેરીપટ્ટનમ બંદર

પાંડ્ય વંશ ઉપર તો તો એ એ જે છે છે કયા નામે ઓળખાય વેણી અથવા વેણીના યુદ્ધ તરીકે ઓળખાય છે અને એની સેના એનું સામ્રાજ્ય જે છે એ શું થઈ જાય છે ઓલમોસ્ટ ખતમ થઈ જાય છે અને એના કારણે થોડા સમયગાળા માટે આ ચોલ સામ્રાજ્ય જે છે એ આપણને કેવું જોવા મળ્યું લુપ્ત જોવા મળ્યું ત્યારબાદ ભલે બે શાસકો થઈ ગયા પણ આપણે નહીં કરીએ તો ચાલશે ત્યારબાદ જો જોવા જઈએ તો પુનઃ ઉદય થાય છે ચોલ સામ્રાજ્યનો અને પુનઃ ઉદય કરનાર કોણ છે વિદ્યાલય તો આ ચોલ સામ્રાજ્યનો કયો વાસ્તવિક સંસ્થાપક સ્થાપક તરીકે ઓળખાય બીજો ફેસ ચોલ સામ્રાજ્યનો શરૂ થયો અને એની શરૂઆત ક્યારથી થાય છે ઈસવીસન આઠસો ની આસપાસ નરકેસરી તરીકે ઓળખાતો હતો અને આ પલ્લવોનો કોણ હતો વિદ્યાલય સામંત હતો બરાબર યાદ અહીંયા રાખીશું આપણે પછી વિદ્યાલય પછી ગાદી ઉપર બેસે છે આદિત્યવન બરાબર પલ્લવો સામે એને સંઘર્ષ કર્યો અને કોદંડ રામ તરીકે આ આદિત્ય વન ઓળખાતો હતો ત્યારબાદ જોવા જઈએ તો કયો શાસક આવે છે પરંતક વન મોસ્ટ આઈએમપી એનો શું છે શિલાલેખ છે અને આ ઉત્તર મેરુર જે છે શિલાલેખ ની અંદર સૌથી પહેલી વાર સ્થાનિક સ્વરાજ્ય છે એનો આપણને શું જોવા મળે છે ઉલ્લેખ જોવા મળે છે અને અહીંયા જોવા જઈએ તો મદુરાઈ એને નામ આપ્યું મદુરાઈ એણે જીતી લીધું ખાસ પાંડે વંશ ઉપર એણે આક્રમણ કર્યું હતું પાંડે વંશ કોની મદદ માગે છે શ્રીલંકાની મદદ માગે છે અને વેલુરના યુદ્ધ અંતર્ગત એણે શું કર્યું શ્રીલંકા ઉપર આક્રમણ કર્યું હતું આ આપણે ખાસ યાદ રાખીશું અને શ્રીલંકા ઉપર એણે શું કર્યું શાસન કર્યું ક્લિયર અને ત્યારબાદ જો જોવા જઈએ એના પછીનો જે શાસક છે એ કોણ છે રાજરાજ વન આ બધા એને રાજ તરીકે બી કે છે અને શ્રીલંકા જે છે એના ઉત્તર ભાગ જે છે એની અંદર એ શાસન કરે છે અને નામ એનું શું રાખે છે મુંડી ચોલ મંડલમ લક્ષદ્વીપ માલદી ઉપર રહ્યો મંદિર મંદિર જે છે એ દ્રવિડ શૈલીનું ખડક આ બન્યું અને ચોલ સામ્રાજ્યના તમામ ગામોની ગામો ની અંદર સ્વરાજ્ય છે એ લાગુ કરવાનું કામ કર્યું હતું બરાબર અને ત્યારબાદ જો જોવા જઈએ તો આ રાજેન્દ્ર વન શાસક ગંગાના મેદાનો જીત્યા ગંગે ચોલ મંડલમ નામ આપ્યું કાંસા પિત્તળની મૂર્તિઓના માહિર હતા અને એટલા માટે ચોલ સામ્રાજ્યની જે મૂર્તિ જે છે એ કઈ આપણને જોવા મળે છે નટરાજની મૂર્તિ આ બી એક્ઝામ ની અંદર પૂછાઈ ગયું કે નટરાજની મૂર્તિ કયા સામ્રાજ્ય સાથે સંકળાયેલી છે અને ત્યારબાદ જો આપણે જોઈએ તો શું છે આ રાજા ધીરાજ વન બરાબર તો કર્ણાટકના ચાલુક્ય જે છે રાજા સોમેશ્વરે આની શું કરી નાખી હત્યા કરી નાખી આવી રીતે ચોલ સામ્રાજ્ય જે છે એનો શું આવે છે અંત આવે છે એક બેઝિક વસ્તુ જે છે આના અંતર્ગત આના સિવાયના વંશો જે છે આપણે એપ્લિકેશનની અંદર ભણીશું દક્ષિણ ભારતના રાજવંશો આપણે ભણવાના છીએ એક વખત એના પણ આપણે બેઝિક્સ ખાલી અહીંયા જોઈ લઈએ બરાબર કયા કયા વંશની માહિતીનું એક જોડકું પૂછાયું હતું ભાઈ કયા વંશની માહિતી આપણને ક્યાં જોવા મળે છે હવે એક જોડકું પૂછાયું હતું તો ખાસ આપણે અહીંયા યાદ રાખીએ ધારો કે આ સંગમ યુગના વંશો આપણે લખીએ ધારો કે આ ચોલ વંશ છે પછી અહીંયા ચેર વંશ છે પછી ધારો કે અહીંયા કયો વંશ છે પાંડ્ય વંશ છે બરાબર તો ચેર વંશની જે રાજધાની છે બરાબર કઈ છે આની રાજધાની એ કઈ હતી તો યાદ રાખીશું વંજી આ ચેર વંશ જે છે એની રાજધાની હતી અને આ ગ્રીક ના વંશજો તરીકે ઓળખાય છે એટલે ગ્રીક જે ગ્રંથો જે છે એની અંદર એનો ઉલ્લેખ જોવા મળે છે બરાબર ગ્રીક ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે આ ગ્રીક ના વંશજો છે બરાબર એની રાજધાની કઈ હતી વંજીર હતી અને આ ચિહ્ન પૂછાય છે કે આ ચેર સામ્રાજ્યનું ચિહ્ન ચિહ્ન હતું અને આ ચેર સામ્રાજ્ય જે કેરળનું થઈ ગયું એ કયો વેપાર કરે છે તો યાદ રાખીશું આ વેપાર કોનો કરે છે તો આ મરી મસાલાનો વેપાર કરે છે અને એટલા માટે જ આપણે કેરલને મરી મસાલાની રાણી કહીએ છીએ ત્યાં લાવે જ એપ્લિકેશનમાં બધા વંશો આપણે ડિટેલમાં ભણસું સેંગુ તુવન આદિ ગેમાન જે છે આનો વાસ્તવિક સ્થાપક જે છે તો સેંગુ છે આદિ ગેમાન છે આ બધા શાસકો આપણે એમાં ભણવાના છે શેરડીની ખેતીની શરૂઆત ચેરવંશ દ્વારા થઈ હતી આદિ ગેમાન પહેલી વાર શેરડીની ખેતી સમુદ્ર પૂજાની શરૂઆત સેંગુ ટુવનના સમયગાળા દરમિયાન થાય છે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં એનો ઉલ્લેખ છે મહાભારતમાં શું જોવા મળે છે આપણને ઉલ્લેખ જોવા મળે છે એનું ચિહ્ન પાંડ્યવંશનું પાછું ચિન્હ જે છે એ માછલી છે યાદ રાખીશું અહીંયા પાંડ્યવંશનું જે ચિહ્ન છે એ કયું છે માછલી છે આ લોકો શેનો મહત્તમ વેપાર કરે છે તો આ લોકો મોતીનો વેપાર કરે છે અને પાંડ્યવંશની જે રાજધાની છે એ તો આપણે ભણી ચૂક્યા પાંડ્યવંશની જે રાજધાની છે એ આપણે ભણી ચૂક્યા એ લોકોની રાજધાની કઈ છે મધુરાઈ છે ખ્યાલ આવે છે તો આ પણ આપણે એપ્લિકેશન જે છે એની અંદર અચૂકથી ભણવાના છે મોસ્ટ આઈએમપી ટોપિક છે આપણા માટે આ અને અચૂકથી આપણી એપ્લિકેશનની અંદર આપણે આ ભણાવવાના છે Yes. Ha. Whatever. ત્યારબાદ હમણાં જ આપણે જોઈ લીધું આ ચોલ સામ્રાજ્યની આપણે તો વાત કરી જ નાખી છે 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 બરાબર ઉરાયુર જે એની રાજધાની સ્થાપકની અંદર લખવાનો છે વાસ્તવિક એવું નથી પણ પહેલો જે સ્થાપક છે પેલું એની પિતાના ફેક્ટ હતા પણ પહેલો સ્થાપક તરીકે કોણ આવે છે કારિકાલ પણ વાસ્તવિક સ્થાપક જે છે એના તરીકે કોણ આવે છે તો વિદ્યાલય આવે છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કપાસની ખેતી ઉરાયુર અને ચિહ્ન જે છે કયું જોવા મળે છે આપણને વાઘ જોવા મળે છે તો આ જે

એના સિવાય જોવા જઈએ તો મધ્યકાલીન સમયગાળાના જે રાજવંશો આપણને જે જોવા મળે છે એની અંદર અંદર જોવા જઈએ તો ભાઈ વિજયનગર સામ્રાજ્ય છે બહુમની સામ્રાજ્ય છે આ બધા મધ્યકાલીન સમયગાળાના રાજવંશો તરીકે ઓળખાય છે ક્લિયર તો આ રીતે એનો ડિફરન્સ છે યાદ રાખજો પ્રાચીન સમયગાળાના રાજવંશો અને દક્ષિણ ભારતના સમયગાળા દરમિયાનના રાજવંશો તો ઇમ્પોર્ટન્ટ ટોપિક તો આપણા માટે આ ચોલ સામ્રાજ્ય ચોલ સામ્રાજ્યના શાસકો જે અત્યારે આપણે ભણ્યા આપણને ક્યારેક ને ક્યારેક એક્ઝામ જે છે એની અંદર આ પૂછી શકે છે અને આપણે આની તૈયારી જે છે હંમેશ માટે રાખવી પડે બરાબર ચલો ફરીથી મને કોણ કહેશે કે ભાઈ કઈ જગ્યાએ આ તામિલ સંગમ જે છે એ ભરાય છે કઈ ભાષામાં ભરાય છે તો મદુરાઈની અંદર તામિલ સાહિત્યની સભાઓ જે છે એ ભરાય છે તામિલ સાહિત્યના પિતા જો આપણને કોઈ કહે તો કોણ કરવાના અગસ્ય ઋષિ યાદ રાખજો ખાસ તામિલ સાહિત્ય જે છે એના પિતા તરીકે કોણ ઓળખાય છે તો અગસ્ય ગુડ ઇવનિંગ અગસ્ય ઋષિ તરીકે ઓળખાય છે તો આ દક્ષિણ ભારતના રાજવંશોની આપણે વાત કરી મોસ્ટ આઈએમપી છે આપણા માટે કયા સમયગાળા દરમિયાન તો આ પ્રાચીન સમયગાળા દરમિયાન બરાબર તો ભાઈ એપ્લિકેશન જે છે એની અંદર પીએસઆઈ અને Okay. પીએસઆઈ જે છે અને કોન્સ્ટેબલ જે છે એની એપ્લિકેશનની અંદર જે આપણી લાઈવ બેચ ઇતિહાસ જે છે એ ચાલે છે એના અંતર્ગત પ્રાચીન ભારત અંતર્ગત આપણે જે કંઈ પણ ટોપિક ભણી રહ્યા છીએ સિંધુ સભ્યતા આપણે ભણી રહ્યા છીએ ત્યારબાદ જોવા જઈએ તો વૈદિક સભ્યતા આપણે ભણી રહ્યા છે ત્યારબાદ જોવા જઈએ તો જૈન બૌદ્ધ સામ્રાજ્ય આપણે ભણી રહ્યા છે એના પછી મગધ સામ્રાજ્ય આપણે ભણી રહ્યા છે એની અંદર મોર્ય યુગ આપણે ભણીએ છીએ એની અંદર અનુમોર્ય સમયગાળો આપણે ભણીએ છીએ ત્યારબાદ ગુપ્ત

જે છે બરાબર આ વંશના શું આપણને મળ્યા છે સીસા ના સિક્કા સીસા ના સિક્કા આપણને મળ્યા છે કેટલા તો આશરે આશરે આપણને કેટલા મળ્યા છે તો ત્રણ હજાર સાતસો જેટલા અથવા એનથી પણ થોડાક વધારે એમ સાડત્રીસો થી વધારે સીસાના સિક્કા આપણને મળી આવ્યા છે આ કયા વંશ સાથે સંકળાયેલા અથવા ઈશ્વાકુ વંશ સાથે સંકળાયેલા છે ત્રીજી ને ચોથી સદી દરમિયાન આવ્યા છે યસ ભક્તિ આંદોલનનો યુટ્યુબ ઉપર નથી એ આપણી જે રેગ્યુલર બેચ એપ્લિકેશન જે છે એની અંદર આપણે ભણીએ છીએ ઈશ્વાકુ વંશ જે છે ત્રીજી થી ચોથી સદી દરમિયાન થઈ ગયું

તો એ લાવે છે સાત વાહન વંશ દ્વારા બરાબર કોણ લાવે છે સાત વાહન વંશ લાવે છે એમાં બી ખાસ એક જ શાસક નું નામ લખવાનું આવે તો ગૌતમી પુત્ર શતકરણી

ભણતા નથી એની અંદરથી મહત્તમ ક્વેશ્ચન પૂછાય છે ને આપણે એના ઉપર જ ફોકસ કરીશું કે ભાઈ એવા એવા ટોપિક જે વધારે પૂછાવાની સંભાવના છે અને આપણે બેઝ કોને લેવાના છે તો ભાઈ પીએસઆઈ ની અંદર તો આપણે સુપર ક્લાસ થ્રી વન ટુ જે છે એ લેવલનું આપણે ભણીએ છીએ અને બીજી બાબત જો ચર્ચા કરીએ તો કોન્સ્ટેબલ બે નું પેપર તમે જોઈ લો એ બી જબરદસ્ત જે છે વિધાનવાળું અઘરું પૂછાયું હતું તો એટલા માટે આવા વંશો ઉપર આપણો ફોકસ હોય છે ક્લિયર તો જોડાયેલા રહેજો યુટ્યુબની અંદર આવા જ સરસ મજાના ટોપિક જે છે એ કરે રે એકેડેમી અંતર્ગત તમને ભણાવવામાં આવશે અને જે એક્ઝામ માટે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે ખાસ ખાસ ઉપયોગી હશે અને પાછા કરંટમાં ક્યાંક ને ક્યાંક ચર્ચામાં હશે એવા જ જે છે એ યુટ્યુબની અંદર આપણે લાવીશું જે સતત કરંટ અફેરની અંદર હશે અને ત્યારબાદ પૂરેપૂરો ઇતિહાસ પૂરેપૂરું બંધારણ સારામાં સારું જોગ્રફી મેથ્સ રીઝનિંગ વગેરે જેવા સબ્જેક્ટ જે છે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે તમારે ભણવા હોય તો આજે જ તમે કિશુઆ કરિયર એકેડમી જે છે એનો તમે સંપર્ક કરી શકો છો આજે હમણાં જે આપણે વાત કરી એ સેની આપણે વાત કરી હતી કે ભાઈ ઓનલાઈન લાઈવ બેચ જે છે એની આપણે ચર્ચા કરી અને આના સિવાય જો જોવા જઈએ તો કોન્સ્ટેબલ અને પીએસઆઈ જે છે એની ઓફલાઈન બેચ જે છે એનો પણ તમે એની અંદર પણ તમે એડમિશન લઈ શકો છો ખાસ તો કરિયર આપણી એકેડમી જે છે એના કોન્ટેક્ટ નંબર ઉપર તમે સંપર્ક કરો અને અથવા તો રૂબરૂ મુલાકાત તમે કિશ્વા કરેર એકેડેમી નો લઈ શકો છો ક્લિયર યસ મોકો મળશે તો સો ટકા બરાબર તો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ મારી સાથે જોડાવા બદલ કિશ્વા કરેર એકેડેમી